રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રસાકસી ભરી ચૂંટણીમાં ભાજપ માટે નીચા જોણું થાય તેવું પરિણામ આવ્યું કરતા ભાજપના માંડવી વિસ્તારના ધારાસભ્ય અને વાગડનું મોટું રાજકીય માથું લેખાતા વિરેન્દ્રસિંહ જાડેજાની અથાગ મહેનત છતાં ભાજપ પ્રેરિત ઉમેદવારોને ઘરના ઘાતકી બનતા પછડાટ ખાવી પડી હતી સહકારી ક્ષેત્રની આ ચૂંટણીએ વાગડના અને કચ્છના રાજકારણમાં ગરમી લાવી દીધી છે પછડાટ ખાનાર ભાજપ આગામી દિવસોમાં આ હાર માટે શું અને કેવા પગલાં ભરશે તેના પર સંબંધીઓની મીટ મંડાઈ છે સામાન્ય એવું કહેવાય છે કે રાજનીતિમાં બધું ચાલે પણ ભાજપ જેવા કહેવાતા શિસ્તબદ્ધ પક્ષનું સુકાન એક સમયે જેના હાથમાં હતું અને પક્ષ થકી જેને ધારાસભ્ય પદ તથા રાપર એપીએમસીનું પદ મેળવ્યું હતું એ પંકજ મહેતાએ બજાર સમિતિનું હાલની ચૂંટણીમાં જે રાજરમત રમી તેનાથી ન માત્ર ભાજપની આબરૂને ધક્કો લાગ્યો છે પરંતુ કચ્છમાં હાલ જોર બતાવી રહેલી કોંગ્રેસ પાર્ટીને જાણે બળ પૂરું મળ્યું છે રાજકારણ થકી રાપર એપીએમસીમાં ભાજપે બે ટર્મ જૂની સત્તા ગુમાવી છે ત્યારે હવે થોડા દિવસો પછી થનારી ચેરમેન વાઇસ ચેરમેનની વરણી પર સૌની મીટ મંડાઈ છે સ્થાનિક રાજકીય સૂત્રોનું માનીએ તો નવા ચેરમેન કોંગ્રેસ પ્રેરિત અને મોટાભાગે પાટીદાર હશે તેમાં પણ પૂજાભાઈ ગેલા ચૌધરીનું નામ સૌથી આગળ બોલાય છે જ્યારે વાઇસ ચેરમેન પદે સામાન્ય રીતે વેપારી પેનલના સભ્ય બિનહરીફ ચૂંટાતા હોય છે સુકાનીઓની વરણી ચૂંટાયેલા તેર સભ્યો તથા ચૂંટણી અધિકારી અને ખેતીવાડી અધિકારી સહિત સોળ જણ કરતા હોય છે